ભરૂચ તાલુકાના શુક્લતીત ગામમાં રહેતા ખેડૂતે દેશી ફુલેવણની ખેતી કરી ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મેળવી હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. ફુલેવણ જોવા જઈએ તો દરેક રસોડામાં, દરેક ઘરમાં ખાવાની સબ્જી, સલાડમાં તેનો વપરાશ થાય છે. આ મીઠાસવાળા ફુલેવણની વાત કરીએ તો ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીમાં આવેલ શુક્લતીત ગામના સીમમાં મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે. શુક્લતીત ગામના ખેડૂત સરમુખ પટેલ છેલ્લા 50 વર્ષથી એટલે કે 11 વર્ષની ઉંમરથી ફુલેવણની ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ ફુલેવર તેઓના ખેતરમાં છોડ ઉગાડી જાતે તેની વાવણી કરે છે. ખેડૂત તેઓના ખેતરમાં 22,000થી વધુ ફુલેવરના છોડની વાવણી કરે છે. શરૂઆતમાં તેઓ યુરિયા અને સલ્ફેટ વાવણી સાથે જ છોડને આપી દે છે અને 2 મહિના જેટલા સમયમાં એટલે કે 60-65 દિવસમાં ફુલેવરનો પાક તૈયાર થઈ જાય છે. ફુલેવરની ખેતીમાં અન્ય ખેતી કરતાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા સાથે ઓછી મહેનતે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ફુલેવણની વાત કરીએ તો ખેડૂતે તેઓના 1 એકરમાં 14,000ના છોડ વાવી 17,000ના ખર્ચે 80-90,000 રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ફુલેવર 60 દિવસે તૈયાર થયા બાદ બજારમાં 20 રૂપિયાના કિલોના ભાવે 500થી વધુના ભાવે વેચાણ કરવામાં આવે છે. દેશી ફુલેવણની વાત કરીએ તો ખાવામાં મીઠાશ અને શિયાળામાં તેનું ઉત્પાદન સારું મેળવી શકાતું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ ફુલેવર પાછળ મજૂરીની વાત કરીએ તો રોજના 1 મજૂરને 300 રૂપિયા મજૂરી આપવામાં આવે છે. ખેડૂતને દેશી ફુલેવરનો છોડ 50-90 પૈસામાં પડતો હોવાનું જાણવા મળ્યું છે. સાથે ઓછા મહેનતે બમણું ઉત્પાદન મેળવતા ખેડૂતો આ દેશી ફુલેવરની ખેતી કરી સંતોષ માણી રહ્યા છે. ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીત ગામની સીમમાં થતા દેશી ફુલેવર માર્કેટના બદલે ખેડૂતના ખેતરમાં જ વેચે જતા હોય છે. આ ફુલેવરને માર્કેટ સુધી પહોંચાડવાની ખેડૂતે મહેનત કરવી પડતી નથી. ઉંમર 62 વર્ષ છે. 50 વર્ષથી 11 વર્ષનો હતો ત્યારનો હું ખેતી કરું છું અને ફુલેવર વાવું છું. ફુલેવર લગભગ 22-24 વર્ષથી હું વાવું છે અને હું કેર દીકરી ગયા પછી વાવું છું ફુલેવર. તો જાતે તરું રાખું છે, તરું પોતાનો લાવીને પછી હું બીજ લાવીને પછી તરું રાખીને હું પોતે 1 એકરની અંદર 22-23 હજાર છોડવા વાવું છે. એ મને દવાઈ નોર્મલ દવા વાપરું છે અને મને એની અંદર સારામાં સારું ઉત્પાદન મળે છે. લગભગ 80-90 હજારનું ફુલેવર થાય છે અને ખર્ચો મારો 15-17 હજાર રૂપિયા આવે છે. એટલે આ બધા જે આપણે કેરનો પાક નીકળી ગયા પછી કરીએ તો શિયાળામાં લોકોને દેશી ફુલેવરના પાક, હું દેશી જ ફુલેવર વાવું છે બી લાવીને, તો તે શાક ખાવા મારે સારું રહે છે, મીઠાશ આવે છે. પેલું જે માધુરી ને એ બધું વાવીએ છીએ આપણે, 2-3 કિલોના ગોટા થાય તેમાં મજા આવતી નથી, ફિક્કું લાગે શાક. તમને આ દેશી ફુલેવરથી સારું આપણને તાજગી આવે એવું ફુલેવર છે ને મને અનુકૂળ રહે છે. ને આ 2 મહિનાનો પાક છે. 55 દિવસે લોકો કહે છે બી લાખે તે વખતે કે 55 દિવસ મીટર તમારે તરું લાખો તેથી ગણતરી કરો તો 55 દિવસની અંદર તમારું ફુલેવર ચાલુ થઈ જાય. પણ 60 દિવસ તો ખરા જાય, એટલે 5 દિવસ વધારે થાય પણ એટલા દિવસમાં ચાલુ થઈ જાય છે. ને આ ખેતી મૂળ ફેર બદલ થઈ જાય પછી કેરું આવીએ તો સારી થાય છે. એટલે હું ફુલેવર વાવું સારું છે.